रथ नू पूजन करवामां आवशे। चंदन यात्रामां मात्र 3 व्यक्तिओ हाजर रहेशे। 3-4 दिवस बाद रथ नू समारकाम करवामां आवशे। रथयात्रा अने जळयात्रा अंगेनो निर्णय बादमां लेवामां आवशे। रथयात्रानो सौथी पहेलो पड़ाव चंदन यात्रा होय छे। अखात्रीजना दिवसे रथनुं पूजन करवामां आवतुं होय छे। महंत दिलीपदासजी अने ट्रस्टी तेनुं पूजन करवाना छे। आजे भगवान जगन्नाथजीना रथनुं पूजन करवामां आवशे, जेमां 3-4 व्यक्तिओ हाजर रहेशे। 3-4 दिवस बाद रथनुं समारकाम करवामां आवशे। जो के रथयात्रा अने जळयात्रा अंगेनो निर्णय बादमां लेवामां आवशे। જગન્નાથજીના રથનું આજે પૂજન અર્ચન કરવામાં આવશે, જેમાં માત્ર 3 જ લોકો હાજર રહેશે। જો અક્ષય તૃતીયા એટલે ચંદન યાત્રા કહેવાય અને ખૂબ જ શુભ મુહૂર્ત હોય છે। રથયાત્રાનો પ્રથમ પરાવ છે, પર આ વખત અત્યારે જે સમય જે કોરોના મહામારી ચાલી રહ્યું છે તેને જોતા ફક્ત અમારા જગન્નાથજી મંદિરના જે મહંતશ્રી છે એ જ પૂજામાં બેસશે અને 2-3 ટ્રસ્ટીઓ હાજર રહેશે। તે સિવાય ભક્તોને કોઈને આમંત્રણ અપાયું નથી। ભક્તો પોતાના ઘરે જ આપ સૌના મીડિયાના માધ્યમથી આ ચંદન યાત્રાનું દર્શન કરે અને ખાસ કરીને જે ચંદન યાત્રા પછી જે રથનું સમારકામ થતું હોય છે તે પણ થોડેક સમય પછી શરૂ કરવામાં આવશે। જ્યારે ભગવાનને આજે આપણે પ્રાર્થના કરીએ કે જલ્દી આ મહામારી દૂર થાય તો કારીગરો બી આવતા થાય અને કામ રથ સમારકામ ચાલુ થાય। સંવાદદાતા દીપિકા ખુમાણ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપિકા, રથયાત્રા પહેલાનો પહેલો પડાવ એટલે ચંદન યાત્રા જે આજે કરવામાં આવી રહી છે, રથનું પૂજન કરવામાં આવનાર છે આજે, કઈ રીતે કરવામાં આવતું હોય છે પૂજન અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કયા ફેરફારો જોવા મળી રહ્યા છે આ પૂજનમાં? હા બિલકુલ પ્રિયંકા, સૌપ્રથમ તો આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવીશ। રથને શણગાર કરવામાં આવ્યો છે, નહીં જે પ્રકારે તૈયારી ચાલી રહી છે, આજે ચંદન યાત્રા છે એટલે ભગવાન જગન્નાથજીના જે રથ હોય છે જેમાં તે વિરાજમાન થતા હોય છે તે રથનું પૂજનનો અવસર અખાત્રીજના દિવસે ખાસ કરીને આ પ્રકારની ચંદન યાત્રા છે તેનો અવસર આવતો હોય છે। મહત્ત્વની વાત એ છે કે ન માત્ર અમદાવાદના જગન્નાથ મંદિરમાં પરંતુ પુરીના જગન્નાથ મંદિરમાં પણ આજના દિવસે રથનું પૂજન કરવામાં આવે છે। આ પ્રકારે વિશેષ જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે। ગયા વર્ષે કોરોના વાયરસને કારણે ખાસ કરીને ભક્તો છે ચંદન યાત્રામાં જોડાઈ નહોતા શકતા, આ વખતે પણ એવું રહેશે। માત્ર 2-3 લોકોની હાજરીમાં અહીં ચંદન યાત્રા છે તેનું આયોજન કરવામાં આવશે। મારી સાથે પૂજારી છે, તેમની સાથે વાત કરીશું। મને જણાવશો કે જે પ્રકારે આજની પૂજા છે, કઈ પૂજા કરવામાં આવશે અને કેવી રીતે આજનો કાર્યક્રમ છે સંપન્ન? આજે ભગવાન શ્રી જગન્નાથજીની જે રથયાત્રા નીકળવાની છે તેના અંગે આજે ભગવાનનું જે રથ છે તેનું સમારકામ કરવા અંગે ભગવાનની આજ્ઞા લેવાની વિધિ કરવા માટે આવે છે। અને તેની સાથે કયા પ્રકારની વિધિ કરવામાં આવશે? શાસ્ત્રોક્ત વિધિ સાથે કઈ? શાસ્ત્રોક્ત વિધિમાં છે ગણપતિ પૂજન છે, પુણ્યવાચન છે, ભગવાન જગન્નાથજીનું આવાહન છે અને ત્યારબાદ તેમની આજ્ઞા લઈને દરેક રથનું પૂજન કરવામાં આવે છે। પંચોપચાર પૂજન કર્યા બાદ તેનું સમારકામ આગળ વધારી શકાય છે। રથનું સમારકામ છે માત્ર પૂજા બાદ આગળ વધારવામાં આવે છે ત્યારે વિશેષ પ્રકારની તૈયારીઓ અહીં કરવામાં આવી છે। પ્રિયંકા, હું આપને જણાવી દઉં કે કેળના પાન છે તે ખાસ અહીં રાખવામાં આવ્યા છે પૂજામાં, તેની સાથે કળશ અને તમામ વિધિ અનુસાર જે પણ વસ્તુઓની જરૂર છે તમામ વસ્તુઓ મૂકવામાં આવી છે। આપને એ જણાવી દઉં કે રથયાત્રાનો પહેલો પડાવ એટલે ચંદન યાત્રા અને આ ચંદન યાત્રા લઈને આપ જોઈ રહ્યા છો કે ટ્રસ્ટી જે મહેન્દ્ર ઝા છે તે પણ અહીં આવી ચૂક્યા છે અને થોડી ક્ષણોમાં બસ મહંત દિલીપ દાસજી છે તેઓ આવશે અને ખાસ કરીને જે ચંદન યાત્રા છે બસ થોડી ક્ષણોમાં તેનો પ્રારંભ થશે। બિલકુલ, અને આ વખતે ખાલી 3 જ લોકોની હાજરીમાં ચંદન યાત્રા કરવામાં આવી રહી છે। રથયાત્રા અને જળયાત્રાને લઈને બાદમાં નિર્ણય કરવામાં આવશે, શું ખાસ મહત્વ રહેલું હોય છે દીપિકા તે પણ જણાવશો? બિલકુલ પ્રિયંકા, જ્યારે રથયાત્રાનો પહેલો પડાવ એટલે ચંદન યાત્રાની વાત કરવામાં આવે તો અખાત્રીજના દિવસે જે ભગવાન જે રથમાં બિરાજમાન થતા હોય છે તે રથમાં તેનું સમારકામ થાય અને તે રથની અંદર ભગવાન વિશ્વકર્માને બોલાવીને તેમનું આહવાન કરવામાં આવે છે। આહવાન બાદ ખાસ કરીને અહીં જે પ્રકારે પૂજા અર્ચના કરવામાં આવે છે, ભગવાનના રથનું સમારકામ કરવામાં આવે તો તે પહેલાં આ પૂજા છે તે વિશેષ મહત્ત્વ ધરાવે છે, ન માત્ર અમદાવાદના જગન્નાથ મંદિરમાં પરંતુ પુરીના જગન્નાથ મંદિર
મંદિરમાં પણ આ પ્રકારે જ વ્યવસ્થા ગોઠવાય છે. ભગવાનના જે ત્રણ રથ છે, તારધ્વજ, કલ્પધ્વજ, આ તમામ ત્રણ જે રથ છે જેમાં એક રથની અંદર સુભદ્રાજી બિરાજમાન હોય છે, બીજા રથમાં ભગવાન જગન્નાથ પોતે બિરાજમાન હોય છે અને ત્રીજા રથમાં તેમના ભાઈ બલરામ બિરાજમાન હોય છે. આ ત્રણેય રથ છે અમદાવાદ શહેરની અંદર કોટ વિસ્તારની અંદર જ્યારે પસાર થાય છે ત્યારે આ રથની અંદર ભગવાન આરૂઢ થઈને તેઓ બિરાજમાન થાય અને ત્યારબાદ તેઓ નગરચર્યાએ નીકળે. તો આ પ્રકારનો વિશેષ મહત્ત્વ સાથે રથયાત્રા આ વખતે 14 જુલાઈના રોજ છે અને 12 જુલાઈના રોજ છે અને 24 જૂનના રોજ જ્યારે જળયાત્રા છે ત્યારે સૌથી પહેલો પડાવ અખા ત્રીજનો આ છે. એટલે અખા ત્રીજના દિવસે ખાસ કરીને ભગવાનના જે રથ છે તેનું પૂજન કરવામાં આવે છે. ચંદનથી પૂજન કરવું તે પણ સવિશેષ મહત્વ છે, એટલે જ આ યાત્રાને ચંદન યાત્રા પણ કહેવામાં આવે છે. પ્રિયંકા. જી જી બિલકુલ દીપિકા, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે.